ગુજરાત રાજ્યના પશુ ચિકિત્સક યુનિવર્સિટી ડેરી ઉદ્યોગ તેમજ દૂધ ઉત્પાદનને અનુલક્ષીને કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના વડાપ્રધાન અને તાત્કાલિક ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્થાપિત કરી છે, ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આજરોજ રાજ્ય પાણી પુરવઠા અને પશુપાલન વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાએ મુલાકાત મેળવી પશુ ચિકિત્સા, પશુપાલન ડેરી અને મત્સ્ય ઉદ્યોગ વિભાગના સર્વાંગી વિકાસ અર્થે માર્ગદર્શન પૂરું પાડ્યું છે। ગુજરાતમાં ખેતીની સાથે પૂરક વ્યવસ્થા તરીકે પશુપાલનના વ્યવસાયને સ્વીકાર્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના પશુપાલકને તેમના પશુ સંવર્ધનના મદદરૂપ થઈ શકે તેવા પશુપાલકોના આર્થિક વિકાસનો વિચાર કરી વર્ષ 2009માં આ કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી। યુનિવર્સિટી દ્વારા નવા સંશોધનો જેવા ક્રોસ બ્રીડિંગ દ્વારા દૂધના ઉત્પાદનમાં વધારો થાય, જેનો લાભ ગુજરાતનો છેવાડાનો પશુપાલન પણ લઈ શકે તેવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત રાજ્યના પાણી પુરવઠા અને પશુપાલન મંત્રી કુંવરજી બાવળિયા અને વિધાનસભાના ઉપદંડક આરસી પટેલે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આવેલા પશુ ચિકિત્સા, વેટરનરી, પશુપાલન તેમજ મત્સ્યપાલન વિભાગની મુલાકાત કરી હતી। આ મુલાકાત દરમિયાન ગાય માતાની પૂજા અર્ચના કરી આરતી પણ કરવામાં આવી હતી। નવસારી કૃષિ યુનિવર્સિટીનું આ કેન્દ્ર ખૂબ જૂનું કેન્દ્ર છે અને હવે ધીરે ધીરે વિકાસ થતાં હવે આ કેન્દ્ર ખાતે લગભગ 6 જેટલી ડિગ્રી કોલેજો છે, સાથે સાથે 3 જેટલી પોલિટેકનિક કોલેજો છે। આ યુનિવર્સિટી પાસે 15 જેટલા સંશોધન કેન્દ્ર પણ છે અને અન્ય જગ્યાએ પણ ભરૂચ અને સુરત અને ડેડિયાપાડા વઘઈ જેવી જગ્યાએ અમારી ડિગ્રી કોલેજો પણ આવેલી છે। એટલે આ રીતે અને સાથે સાથે વેટરનરી અને ફિશરી પણ અહીંયા છે અને એનો ખૂબ સારો અહીંયા લાભ ખેડૂતો પણ લઈ રહ્યા છે, અહીંના લોકો પણ લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ પણ લઈ રહ્યા છે। આ પ્રસંગે આજે રાજ્યના કેબિનેટ મંત્રી માનનીય શ્રી કુંવરજીભાઈ સાહેબ અને આ વિભાગના ધારાસભ્ય માનનીય શ્રી આરસી પટેલ સાહેબ બંને આ કેન્દ્રની મુલાકાતે આવ્યા છે। એઓને અમે ખાસ અમે વેટરનરી કોલેજમાં જે પશુઓનું જે ઓપીડીનું સેન્ટર છે એ અમે બતાવ્યું છે, અમારું મછલીનું એ પણ બતાવ્યું છે અને અમારું જે લાઇફ સ્ટોક રિસર્ચ સ્ટેશન જે છે એ પણ બતાવ્યું છે અને એમને માહિતગાર કર્યા છે। નવસારી ખાતે અમારા પશુપાલન વિભાગ તરફથી જે વેટરનરી કોલેજ, પશુ ચિકિત્સાલય અને એને સંલગ્ન જે પશુઓને લગતી આરોગ્યને પશુઓના આરોગ્યને લગતી જે સુવિધાઓ અહીંથી પૂરી પાડવામાં આવે છે એના અનુસંધાને આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય આરસી પટેલ, વાઇસ ચાન્સેલર અમારા એમની સાથે અમારા બીજા વાઇસ ચાન્સેલર કામધેનુ યુનિવર્સિટીના કિલાવાલા અને અહીંની બધા જ વેટરનરી કોલેજ, પશુ ચિકિત્સાલયના તમામ અમારા અધિકારીઓ અને કોલેજના અધ્યાપકોની ઉપસ્થિતિમાં એની મુલાકાત લીધી। ખાસ કરીને કયા કયા પ્રકારની પશુઓને લગતી સારવારો અપાય છે, કયા પ્રકારના ઓપરેશનો વગેરે થાય છે તમામ વિગતો જાણવા માટે અને એમાં કંઈ ખૂટતી કંઈ કડી હોય એની માહિતી મળે અને અમારા વિભાગ તરફથી, રાજ્ય સરકાર તરફથી એ સુવિધાઓ સમયબદ્ધતા સાથે સમયસર ઉપલબ્ધ થાય, કરાવી શકીએ એવા ઉદ્દેશ સાથે અહીંયા વેટરનરી કોલેજ અને પશુ ચિકિત્સાલય એની મુલાકાત લીધી છે। અહીંથી દરેક વિભાગની મુલાકાત લીધ્યા પછી જે કંઈ ખૂટતું છે તે કામધેનુ યુનિવર્સિટી અને અમારા પશુપાલન વિભાગ એના માધ્યમથી આ વિસ્તારને પશુને લગતી તમામ પ્રકારની સેવાઓ સારવારો સારી રીતે મળી રહે એના ભાગરૂપે એની આ વેટરનરી કોલેજની આજે મુલાકાત લીધી। ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો। સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે, એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો।